હાછોદ ગામે બકરાને પાણીમાં ખસેડી જનાર મગર પાંજરે પુરાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ મગરને તળાવ કાંઠેથી ઉંચકી લાવી ટેમ્પોમાં વન વિભાગ આમોદ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. આશરે 12 દિવસ પહેલા વરસાદી પાણી આછોડ ગામે ભરાયા હતા, જેના પાણીમાં મગર તણાઈ આવ્યો હોવાની લોકમુખ્ય ચર્ચાઓ શરૂ થઈ હતી. વરસાદી ભરાયેલ પાણી ઉતરતા મગરે તળાવમાં દેખા દેતા વન વિભાગ દ્વારા મગર પકડવાનું પાંજરું તળાવ કિનારે મૂકવામાં આવ્યું હતું. પરંતુ એક અઠવાડિયાનો સમયગાળો વીતી ગયો હોવા છતાં મગર પકડવાને બદલે મગર એક બકરાને ફાડી ખાવા બકરાને તળાવના પાણીમાં ઢસડી ગયો હતો, જેથી બકરાનું મૃત્યુ થયું હતું. મગર બકરાને તળાવના કાંઠેથી પાણીમાં ઢસડી ગયો હોવાથી લોકોમાં ભય પણ ફેલાઈ ગયો હતો, જેથી વન વિભાગ દ્વારા બીજું પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું, જેથી આજરોજ આશરે 5 થી 6 ફૂટ લાંબો મગર પાંજરે પુરાઈ જતા પાંજરો પુરાયેલ મગરને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેથી મગર પણ પાંજરામાંથી મોઢું ફાડીને જાણે મિજબાની માણવા માટે આવકારી રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કંડારાઈ જવા પામ્યા હતા, જેથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. ગામના લોકો દ્વારા આ મગર પુરાયેલ પાંજરાને તળાવ કાંઠેથી ઉંચકી લાવી ટેમ્પોમાં વન વિભાગ આમોદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. કેમેરામેન સૈફ અલી ભટ્ટી સાથે પરેશ મહેતાનો રિપોર્ટ, ભરૂચ.